પરશોત્તમ રૂપાલાના વિરોધમાં સુરેન્દ્રનગરમાં ક્ષત્રિય સમાજની મહિલાઓ 7 દિવસના પ્રતિક ઉપવાસ પર બેઠી છે, ત્યારે સુરેન્દ્રનગર લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિક મકવાણા પ્રચાર દરમિયાન શક્તિ મંદિરે ઉપવાસ પર ઉતરેલી ક્ષત્રિય સમાજની બહેનોની મુલાકાતે ગયા હતા અને ત્યાં પહોંચીને ઉપવાસ પર ઉતરેલી ક્ષત્રિય સમાજની મહિલાઓને ઋત્વિક મકવાણાએ અપીલ કરી. નમસ્કાર, હું મૈત્રી મકવાણા અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. સુરેન્દ્રનગરમાં પ્રતિક ઉપવાસ પર બેઠેલી મહિલાઓને ઋત્વિક મકવાણા દ્વારા અપીલ કરવામાં આવી કે ઉપવાસની લડાઈ આપણને કષ્ટ આપવાની વાત કરી. જે લોકો આપણને આ પ્રકારના કૃત્ય કરીને વાણી વિલાસ કરે છે તો તેમની સામે લડવાનું હોય. ઋત્વિક મકવાણાએ કહ્યું કે મહિલાઓની અસ્મિતાની લડાઈ સૌ કોઈને સાથે મળીને લડીશું. હવે સાંભળો વધુમાં ઋત્વિક મકવાણાએ શું કહ્યું. સુરેન્દ્રનગર ખાતે શક્તિ માતાના મંદિર ખાતે ક્ષત્રિય મહિલાઓની અસ્મિતા માટે ક્ષત્રિય બહેનો જે ઉપવાસ ઉપર બેઠા છે ત્યાં શુભેચ્છા મુલાકાત લીધી અને એમને વિનંતી કરી છે કે ઉપવાસ આંદોલન અને એ લડાઈ એ આપણને કષ્ટ આપવાની વાત થઈ. જે લોકો આ પ્રકારના કૃત્યો કરી રહ્યા છે એ લોકોની સામે તો લડવાનું, સૌએ સાથે મળીને લડવાનું હોય. એટલે આવનારા સમયની અંદર મહિલાઓની અસ્મિતાની જે લડાઈ છે એ મહિલા કોઈ પણ સમાજની હોય પણ એની અસ્મિતા સાથેની લડાઈ લડવાની થાય તો દરેક સમાજના દરેક લોકોએ સાથે મળીને લડવી જોઈએ. એટલે આજે એમને હું એ ખાતરી આપવા માટે આવ્યો હતો કે આપની આ લડાઈની અંદર અમે લોકો પણ આપની સાથે છીએ. ફાઇનલ નક્કી કરી લીધું છે કે આજથી અમારી બહેનો જે છે સેન્ટર કમિટીના આદેશ મુજબ 21 બહેનો છેલ્લા એક અઠવાડિયા સુધી અહીંયા પ્રતિક ઉપવાસ ઉપર બેસશે. 23 તારીખથી ધામાથી અને એવા અમે 4 ઝોન પાડ્યા છે સમગ્ર ગુજરાતની અંદર. એ ઝોનમાં જ અમારી ધર્મ રથ નીકળશે અને અમે જાહેરાત કરશું કે ભાઈ ભાજપને તમારે કોઈ પણ હાલતમાં એને હરાવવાનો છે, એની સામે જે સબળ પક્ષ છે એને અમે 100% વોટિંગ કરવાના છીએ ગામડે ગામડે. કારણ કે રાજપૂત સમાજ છે સાહેબ, 18 વણ સાથે જોડાયેલો છે. રાજપૂત સમાજ કોઈ કોમવાદ કર્યો નથી અમારી સાથે ગામડે પણ. અમારા જે અન્ય જે 18 વણ છે એની સાથે અમારે સાહેબ રોટલે વ્યવહાર છે અને એની સાથે વર્ષોથી જોડાયેલા છે અને અમને આજની પણ તારીખમાં પણ એટલું માન સન્માન અપાય. એટલે સમગ્ર તમને કોઈ ખાલી રાજપૂત સમાજ છે અમે ત્યારે સીએમ સાહેબને કીધું કે તમે એવું ન માનતા કે રાજપૂત, કારણ કે આજે અમારી બેન બેઠી છે, કાલ બીજા સમાજની બેન બેઠી છે. જો તમે એક બાજુ રામ રાજ્ય તમે આપવાની વાત કરતા હોય તો રામ રાજ્યમાં શું મર્યાદા હતી કે કઈ રીતે બોલાય, કઈ રીતે જીવાય, કે જે ભગવાન રામ સાહેબ એક સામાન્ય પ્રજાના એક બોલ ઉપર છે એના મા જાનકીનો પણ ત્યાગ કરીને સાહેબ તમને કરી દીધો હતો. આ આ રામ રામ રાજ્યની આ પછી તમારા એમાં એક અંશ પણ નથી. એટલે તમને રામનું નામ લેવાનો કોઈ અધિકાર નથી, કારણ કે અમે તો કાયદે સીધા રામના વંશ જ છીએ. જો આજે તમે 2 સીટમાંથી આટલી સીટે પહોંચ્યા તો ભગવાન રામના પ્રતાપે પહોંચ્યા ને એ અમારા વંશ જ છે. તો એના નામ ઉપર તમે જે અત્યારે વોટ લીધો છે અને એના જે એનો વંશ છે એને તમે સીધા આ રીતના અપમાનિત કરો છો તો આ રાજપૂત સમાજ કોઈ પણ હાલતમાં સાખી લેશે નહીં અને અમે કોઈ પણ જાતના હવે આમાં પાછી પાની નથી કરવાનું. અમે બધાને કહી દીધું છે કે ભાઈ હવે કોઈ પણ હાલતમાં ભાજપને તમારે વોટ આપવો નહીં. એટલે ગામડે ગામડે અમારું જે બધું પ્લાનિંગ થઈ ગયું છે અને આ જેટલું પણ તમને કોઈ સીટું આવે હવે એક સીટ ઉપર નથી, હવે 26 સીટું અમારા માટે બધા રૂપાલા છે. એટલે અમારી 26 સીટ ઉપર ભાજપને હરાવવા માટેના પૂરેપૂરા અમારા તમને કોણ પ્રયાસ હશે. અમારો રિપોર્ટ તમને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવશો. લોકસભા ચૂંટણીને લગતા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.